આજે દવા લેવાની રહી જાય કાલે ડબલ લેવાની, આજે સામાયિક રહી જાય તો કાલે બે. વાહ, આજે દવા રહી જાય તો કાલે બે લઈ લેજો ટેબ્લેટ. ના, એ નો લેવાય તો કાલે બે સામાયિક કરી લેવાના. હું એમ કહું છું, બે સામાયિક કરો એનો મને વાંધો નથી. આજે દવા રહી જ ન જાય એવું જો તમે કહેતા હો, તમારે એ કહેવું જોઈએ આજે સામાયિક રહી જ ન જાય. છે યશોદેવ સુરી મારા દર મહિનાની સુદ પાંચમે પૌષક સાથે ઉપવાસ, મા મહિને એમના મોટા દીકરાના લગ્નનો દિવસ આવ્યો છે. જોશીએ કાઢીને રાખ્યું, પરિવારે માન્ય કર્યું. એમાં કોઈક વડીલે કીધું કે ભાઈ તમે જુઓ તો ખરા, તિથિ આવી, બાપા નહીં આવે લગ્નમાં. એટલા મક્કમ, એટલા ખડા. હવે આમ જોવા જઈએ તો પરીક્ષા જ કહેવાય ને. સતતમાં પરીક્ષા નથી હોતી, સખતમાં પરીક્ષા હોય છે. ઘરમાં પેલા દીકરાના લગ્ન હોય ને એ દિવસે બાપ ઔષધ લઈને બેસે. સાચું બોલો, તમારો બાપ આવો મળે તો તમે બાપાને હું સમજાવું? જલ્દી, બાપા સારું ન લાગે, વ્યવહારમાં કેવું લાગે, બાપ છે છતાં પણ ન આવ્યો. હા હા હા, શું વ્યવહાર સૂત્ર આવડે છે હો તમને. અમારે ત્યાં વ્યવહાર સૂત્ર છે, પણ તમારું વ્યવહાર સૂત્ર ગજબનું છે. ના ચાલે, ઇમેજ આપણી ખોટી પડે. તમે બાપને સમજાવવા ગયા, વ્યવહાર બગડે એ તમને બધી ખબર છે. એ ધર્મ બગડે એ ચાલે, વ્યવહાર ન બગડવો જોઈએ. પાછા શું કે ખબર છે, ઘરનો ઘ પહેલા, ધર્મનો ધ પછી. ઘરને ભૂલીને ધર્મ કરવાની કોઈ મતલબ નથી. આ બાપ કઈ સાંભળે એવો નતો, આખા ઘરને ખબર હતી. પરિવારની મોટી વ્યક્તિને બોલાવીને કીધું તમે જાઓ પૂછવા. અને એક ભાઈ ગયા, એમનું નામ જયસિંહભાઈ. જયસિંહભાઈ દીકરાના લગ્ન દીધા, ખબર છે ને પાંચમનો દિવસ, ખબર છે ને તમે દર પાંચમે ઉપવાસ પહોંચો, ખબર છે ને? અને લેવાનું છું, લેવાના. આ પાંચમે ન કરો તો ન ચાલે? ના ના ચાલે, પણ તમારા વગર દીકરો. અને એ વખતે જયસિંહભાઈએ જવાબ આપ્યો, માની લો કે હું જીવતો છું, પણ માની લો કે હું કદાચ ઉકલી ગયો, તમે મારા દીકરાને જિંદગી ભર માટે વાંઢો રાખવાના છો. મારી ગેરહાજરીમાં તમે પરણાવી શકો, અને મારી હાજરીમાં હું પૌષધ લઉં તો તમે એને ના પરણાવી શકો. બોલો, આઉટ થઈ ગયો. એને ઘરમાં જઈને કીધું, ભાઈ આ બાપો સમજે એવો નથી. આવા બાપા કેવા લાગે? જીદ્દી, જડ, ચક્કી. ધર્મમાં ચુસ્ત હોય એને તમે જીદ્દી કહી દો, જળ કહી દો. મમ્મી તું તો સુધરવાની જ નહીં, તું જીદ્દી નહીં, જીદ્દી તું ચક્કી છો. કેટલી ગાળો આપો, કેટલી ગાળો. અને એ જયસિંહભાઈ આ મક્કમતાના પ્રભાવે આગળ વધી દીક્ષા લીધી, અને જે શાસનની પ્રભાવના કરી છે, આખું ખાનદેશ, ખાનદેશ એટલે અહમદનગરથી છેક જલગામ સુધીના ગામો આજે એમને ભગવાનની જેમ પૂજે છે. લાઈફમાં 36,27,00,000 નવકાર મંત્રનો જાપ કરો, સખત કરો, પોષો નક્કી કર્યો છે, દર સુદ પાંચમ કરવા, પૂજા નક્કી કરી છે એવરીડે કરવા, સામાયિક નક્કી કર્યું છે મહિનામાં રોજનું એક સામાયિક કરવાનું, એટલે કરવા. મને મારા માતુશ્રી યાદ આવે છે, બધા દીકરા દીકરીને પરણાવીને અમને બંનેને દીક્ષા અપાવ્યા પછી એ રિટાયર. અમે 7 ભાઈ બે, અમને બંને, અમે બે ભાઈ સૌથી નાના. એમણે નક્કી કર્યું તું કે આ બંનેને મારે સંસારના માર્ગે નથી મોકલવા, ચારિત્રના માર્ગે મોકલવા છે દીક્ષા. અને પછી અમારા બા અને બાપુજીનું એડ્રેસ શું, ઘરેથી દેરાસર, ઘરેથી ઉપાસ. નાની ઉંમરમાં પિતાજીને રિટાયર કરી દીધા, નાની ઉંમરમાં બાએ પણ રસોડું છોડી દીધું. ધર્મ ધ્યાન સિવાય બીજી કોઈ વાત નહીં. ડેલીના 7-7, 8-8 સામાયિક કરે. મોટા ભાઈ આવીને ક્યારેક અમને ગચ્છાધિપતિને કહે કે બાને જરા સમજાવો ને, સાંજ પડે પરિવાર સાથે બેસે તો ખરા, તો અમારા દીકરાઓ છે ને એનો બાની સાથે સરખો નાતો બંધાય. એમને કેવું પડતું તું બે સામાયિક ઓછા કરો, તમને કેવું પડે કે ભાઈ એક તો કરો. બાએ સામાયિકનું ઉપર એટલું જોર માર્યું, એટલું જોર. બા જરા શરીરથી ભારે, દીક્ષા લઈ શકે એમ નતા. નક્કી કર્યું આવતા ભૂમાં દીક્ષા લેવી છે, આ ભૂમાં સામાયિક પાપ કરી એના સંસ્કાર પાડું. અમે પૂના હતા, પૂનાની અંદર અમને મળવા આવ્યા. 2 દિવસની સ્થિરતા લઈને આવ્યા, એક ભાઈના ઘરે ઉતર્યા હતા. બીજા દિવસે વહેલી સવારે 5:30 ભાઈ મને કહે કે બારે અમે તીર્થોની જાત્રા કરાવીએ, ખુશીથી કોંઢવા, કાતરજ, પાબળ,
દેહુગામ છે ને ત્યાં બધા એવા બધા દેરાસરો તીર્થોની સવારથી સાંજ સુધી સાંજે 11 વાગે તેઓ ઘરે પાછા આવ્યા. બધા થાક્યા હતા, સુવા માટે ગયા. બાની પણ પથારી પથરાઈ ગઈ. પેલા ભાઈએ કીધું, બા સુઈ જજો તમે. એની જગ્યાએ બાએ થેલીમાંથી કટાશનું કાઢ્યું, મુપત્તી કાઢી, ચરવડો કાઢ્યો. કેટલા વાગ્યા હતા? રાતના 11. સવારના 5 વાગ્યાના ઉઠેલા. 5:30 વાગ્યાથી જાત્રાઓ ચાલી, 70ની ઉંમર અને એની વચ્ચે 11 વાગે જ્યારે કાઢ્યું. પેલા ભાઈ કહે છે, બા હવે આજે ના કરતો ના ચાલે, રેવા દો ને, તમારી જેમ કાલે બે કરી દેજો.